પહેલી ડિસેમ્બર દિન વિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો આજે વિજયાલક્ષ્મી પંડિતની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરીએ યોનોની મહાસમિતિના પ્રથમ મહિલા પ્રમુખ પંડિત મોતીલાલ નહેરુના પુત્રી અને જવાહરલાલ નહેરુના બહેન વિજયાલક્ષ્મી પંડિતનો જન્મ અઢાર ઓગસ્ટ ઓગણીસસોના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો તેમનું મૂળ નામ સ્વરૂપ કુમારી હતું અને ઘરમાં તેમને લાડથી નની કહીને બોલાવતા અંગ્રેજી શિક્ષિકા ઉપર તેમને ઘેર ભણાવવા આવતી ઘરનું વાતાવરણ વિદેશી ઢબનું હોવાથી વિદ્યાલક્ષ્મી પણ તેની અસર તેની ઉપર ખૂબ અસર પડી હતી તેમનું અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ હતું અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ઉત્તર પ્રદેશમાં જનસેવાના કાર્યોમાં ભાગ લેવાનું શરૂ કર્યું ઓગણીસો એકવીસમાં રણજીત સીતારામ પંડિત સાથે તેમના લગ્ન થયા હતા સ્વાતંત્ર્ય ચળવળના અનુસંધાનમાં આંદોલનમાં ભાગ લેવા બદલ વિદ્યાલક્ષ્મીને ઓગણીસો બત્રીસમાં અને ઓગણીસો એકતાલીસથી બેતાલીસમાં કારાવાસ પણ ભોગવવો પડ્યો હતો ઈસવીસન ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા તેમણે ભારતના પ્રથમ મહિલા મંત્રી તરીકે શપથ લીધા હતા ઈસવીસન ઓગણીસો સુડતાલીસથી થી ઓગણપચાસ સુધી રશિયાના આ રાજદૂત તરીકેની કામગીરી તેમણે બચાવી હતી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ તથા એકાવનમાં અમેરિકા તથા મેક્સિકોમાં રાજદૂત બન્યા ઓગણીસો ત્રેપનમાં દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થાની મહાસભાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વિજેતા થયા ત્યાર પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે તેમને નિયુક્તિ મળી હતી તેમની ઓછરતી વયમાં તેઓએ અલ્હાબાદ મ્યુનિસિપલ બોર્ડના સભ્ય અને એજ્યુકેશન કમિટીના ચેરમેન સંયુક્ત પ્રાંતની વિધાનસભાના સભ્ય ઉત્તર પ્રદેશની કોંગ્રેસ કેબિનેટમાં સ્થાનિક સ્વરાજ્ય અને આરોગ્ય ખાતાના મંત્રી ઇત્યાદિ વિવિધ કામગીરી બચાવી હતી વિદ્યાલક્ષ્મી પંડિત દેશ વિદેશના અનેક મહિલા સંગઠનો સાથે જોડાયેલા હતા તેમના વ્યાખ્યાનો ધી એવોલ્યુશન ઓફ ઇન્ડિયા નામના એમના પુસ્તકમાં ખૂબ સારી રીતે આપણને જોવા મળે છે ધ સ્કોફ ઓફ હેપીનેસ એ જે વિજયાલક્ષ્મી પંડિતની આત્મકથા છે એમણે પુસ્તક એમના જીવનના અત્યંત મહત્વના બે પુરુષો એમના પ્રિય પાત્રો પંડિત જવાહરલાલ નહેરુ અને રણજીત સીતારામ પંડિતને અર્પણ કર્યું છે દેશની અસાધારણ અને વિશિષ્ટ સેવા બજાવવા બદલ ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણના પદકથી વિભૂષિત કર્યા હતા પહેલી ડિસેમ્બર ઓગણીસો નેવુંના ના રોજ ઉત્તર દેહરાદૂન પ્રાંતમાં તેમનું અવસાન થયું હતું આસ્તુ